નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જો વાત કરવામાં આવે તો દિલ્હી હાઈકોર્ટ હોય કે પછી અન્ય કોઈ હાઈકોર્ટ હોય, સમયાંતરે સૂચનો કરવામાં આવતા હોય છે. અત્યારની અને આજના દિવસની જો વાત કરીએ તો ખાસ કરી અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કરી અને અણગમતો શારીરિક સંપર્ક એ જાતીય સતામણી નથી. તમામ અણગમતો જે જાતીય સંપર્ક હોય એ જાતીય સતામણી નથી. આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે રૂઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. રૂઝાનજી, આપનું સ્વાગત છે. રૂઝાનજી, સૌથી પહેલા તો આજે આખી વાત છે એના પર આપની શું પ્રતિક્રિયા છે? સી, આ જે જજમેન્ટ આવ્યું હાઈકોર્ટનું એવી રીતે આવ્યું કે કોઈક એક આથી 2005માં કોઈ સાયન્ટિસ્ટ બેન હતા, ઓર્ગેનાઇઝેશન નામ ભૂલી ગઈ છું, આઈસીસીઆર કેવું કંઈક નામ હતું. તો એ સાયન્ટિસ્ટ બેનને એક લેબમાં કંઈક એક્સપેરિમેન્ટ કરતા હશે તો કંઈક ભય અંદર આવી ગયા, એટલે એમના સિનિયર અંદર આવ્યા, ધક્કે બારનું ધક્કો મારીને ખોલી દીધું, એટલે બાર જ ડિન્ટું જે કહે છે. અને બેન જે એક્સપેરિમેન્ટ કરતા હતા કંઈક કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ કંઈક જૂટવી લીધું, ફેંકી દીધું, બેનને ધક્કો મારી બહાર મૂક્યા લેબની અને લેબને તાળું મારી દીધું. એટલે એ બેને ત્યાં કમિટીમાં એ નાખ્યું કે ભાઈ આને મને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું. જયારે એમને આ કમિટીમાં નાખ્યું ત્યારે કમિટીએ એનું જે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી કહ્યું કે આને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ના કહેવાય, કારણ કે ભાઈએ તમને ધક્કો મારીને બહાર કાઢ્યા છે અલગ રીઝન માટે, કંઈક તમારી જોડે કંઈક સેક્સ્યુઅલ કરવા માટે નહોતું, યા તમને હેરાન કરવા માટે સેક્સ્યુઅલી નહોતું, બીજી રીતે હેરેસમેન્ટ હતું પણ સેક્સ્યુઅલ નહોતું. એટલે 2009માં આ લોકોએ એ કમિટીએ એનો ચુકાદો આપ્યો એવું કંઈક છે. તો પછી બેન કોર્ટમાં ગયા કે ભાઈ આને તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જ કહેવાય. એટલે કોર્ટના વકીલે એમ કીધું કે અગર આ રીતે અનવેલકમ, એટલે અનવેલકમ ઓબ્વિયસલી કહેવાય, કારણ કે બેન કામ કરતા હતા અને પેલાને કંઈક આપોઆપ ઘૂસી ગયો અંદર, એટલે અનવેલકમ કહેવાય. અને અનવેલકમ એને ધક્કો માર્યો, એટલે કંઈક સેક્સ્યુઅલી કંઈક આડાવલા કરવા નહોતો માર્યો, પણ એમના હાથમાં જે જૂટવીને એમને બહાર કાઢવા, કંઈક જે ઇન્ટરનલ પોલિટિક્સ હોય, ઓફિસ પોલિટિક્સ હોય, એ ચાલતું હતું. એટલે હાઈકોર્ટે એવું રૂલિંગ આપ્યું કે ભાઈ આને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ના કહેવાય. ભલે તમે જાણે કે ઘણી વાર આપણે એવા ઘણા કેસીસ હશે, તમે ખાસ કરીને કેસ જોતા હશો આના પેલા રિયાલિટીના, એટલે જગ્યાઓના, રાઈટ, તો જમીનોના, તો જમીનોમાં ઘણા કેસમાં એવું બી થાય કે ભાઈ ઘણી વાર લોકો કહે કે ભાઈ અમારી જોડે છેતરપિંડી કરી એટલે આ થાય ફોજદારી, એટલે ક્રિમિનલ થાય, અરે સોરી ક્રિમિનલ ગણાય. તો લોકો કે ના આ તો સિવિલમાં આવે. એટલે યુ નો સો ધીસ ઇઝ જસ્ટ લાઈન. પેલા લોકો જજ એમ કે છે કે ભાઈ આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ નથી આવતું, આ હેરેસમેન્ટ આવે છે, પછી તમારે એમાં જે આગળ કરવું એ કરો, પણ સેક્સ્યુઅલ આમાં જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની જે કલમો લાગે છે એ ના લાગી શકે. એટલે આઈ ઓલસો વેલકમ ધીસ જજમેન્ટ, કારણ કે અગર લેટ અસ સે કે આપણે કોઈ જોડે ઝઘડો થયો છે અને ઝઘડામાં હાથાપાઈ થઈ છે તો ઓબ્વિયસલી હેરેસમેન્ટ આવશે, મારફાડ આવશે, એમાં ડાઉટ નથી. પણ જે પેલું સેક્સ્યુઅલી કે પેલા ને ભાઈને પેલું બધું પેલું જે સેક્સ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂથી આવે છે એ અમાર ના આવી શકે, કારણ કે એ અલગ ઝઘડો છે. હવે પછી તમારે કોઈ જોડે વેર લેવો હોય ને તમારે કેવું હોય કે કઈક બી તમને અડ્યો બી તમને સેક્સ્યુઅલી અડ્યો, તો એ ખોટી વાત છે. આઈ રિસ્પેક્ટ કે આપણી બહેનોને ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આવી તો કોઈ આપણે છેડે નહીં, અને છેડે તો આપણે અવાજ ઉઠાવવાનો, પણ એનો મતલબ એમ નથી કે આપણે અગર રીઝનિંગ કંઈ અલગ હોય તો આપણે એની પર ખાલી જસ્ટ બીકોઝ આપણી પાસે કોઈ બીજું એ નથી કહેવાનું એટલે સેક્સ્યુઅલ કરીને આપણે એને ફસાવવા માંગીએ. એટલે આઈ એમ ઓલસો ફોર ઇટ કે આપણે કોઈને ફસાવવું નથી, જે સત્ય છે એ સત્ય પર આપણે કામ કરીએ, અને એ જજે એવું સ્ટેટમેન્ટ અરે જજમેન્ટ આપ્યું છે. જી બિલકુલ, અહીંયા વાત કરી રૂઝાનજી જજમેન્ટની તો કહી શકાય કે એનાથી ઘણા બધા ફાયદા થશે, પરંતુ મુખ્ય જે એક ઇન્ટેન્શન છે એ હોઈ શકે કે ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી વખત ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થતો હોય છે, તો અહીંયા એક કહી શકાય મારામારી, ઝપાઝપી અથવા તો અન્ય કોઈ હેરેસમેન્ટ અને જાતીય સતામણી, આ બંને વચ્ચેનો ખરો તફાવત શું છે અહીંયા સમજાવવાનો પ્રયત્ન થયો છે. હું તમને બીજી વાત કહું, જેમ તમે જાતીય તફાવતની વાત કરી, આપણે એક સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસનો કાયદો છે. કાયદો હવે એ કાયદામાં એવું એનું ડેફિનેશન લખ્યું છે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો મતલબ એવું કે કોઈ તમને એક તો પેલું પોર્નો દેખાડે, કોઈ તમને ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી ફોર્સ કરે કે ભાઈ તમે એની જોડે પિક્ચર જોવા જાવ, આવી હોટલના રૂમમાં જાઓ, ના તો તમને ઇન્ક્રીમેન્ટ નહીં મળે, આ તમને ઓફિસમાં હેરાન કરે, એને કહેવાય. ત્રીજું, તમને બેઠા હોય, ચાર ફ્રેન્ડ્સ બેઠા હોય ને તમને જોઈ જોઈને પેલા થર્ડ પાર્ટી જોક્સો મારે ને બધું, યુ નો વલ્ગર જોકો મારે. પછી તમને લેટ અસ સે કે કલર્ડ રિમાર્ક્સ બી એને કહેવાય, વલ્ગર જોક્સ ને કલર્ડ રિમાર્ક્સ બી કહેવાય કે ભાઈ કોઈક રીતે. એટલે અને બીજું કે તમને ખાસ હેરાન કરવા, રોજ રાતે લેટ બેસાડે અને તમને પછી બધા જાય એટલે તમારી જોડે આમ આઈને આમ આમ બધું કંઈક કરે, એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવાય એટ વર્ક પ્લેસ. એટલે આ એનું ડેફિનેશન છે.
બીજું અગર લેટ અસ સે કે તમે અગર એઝ અ બેન તમે ક્યાંક જોબ કરો છો અને તમારે પાંચ જણ છે ટીમમાં અને તમારો બોસ તમને કહે છે કામ કરવા અને બીજાઓને નથી કહેતો તો એને બી સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કહેવાય કેમ કારણ કે તમારી પાસે જ કરાવે છે બીજા કોઈને કહેતો નથી એટલે તમને પ્રેશર કરવા માંગે છે ને પછી એના બધા મુનસાબ કે ભાઈ તું મારું માનશે નહીં તો અરે એટલે માનશે નહીં એટલે પેલું બધું આડું ઓલું નહીં આવશે તો હું તને આવી રીતે હેરાન કહીશ એને સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કહેવાય પણ અગર લેટ અસ સે જેન્યુઇન થતું હોય કે ભાઈ ઓફિસમાં બધા જ બેઠા જ છે ને હવે કામ કરવાનું જ છે ને કોઈ ટાર્ગેટ છે ને લિમિટ છે તો તમારે કરવું પડે તમે લેડીઝ હો કે જેન્ટ્સ હો અગર એક બાજુ કહો કે મારે સમોવડી બનવું છે અને લેટ અસ સે કે તમે ડિઝાઇનિંગ ઓફિસમાં છો તો ડિઝાઇનિંગમાં મોસ્ટલી ટાર્ગેટ હોય કે ભાઈ આ તારીખ આટલા ટાઈમ સુધી ડિઝાઇન આપણે સબમિટ કરવાની હોય તો હવે તમારે ચાર લોકો બેઠા હોય તો તમારે બી બેસવું જ પડે કારણ કે તમારે ડિઝાઇનિંગ સબમિટ કરવાનું છે ઇન ટાઈમ પણ હા એ વાત સાચી છે કે ઘણી વાર કહેવામાં આવે છે જાણે કે અમારી ઓફિસમાં બી ભાઈ સાત કે આઠ વાગે મેક્સિમમ છોકરીઓ બેસે પછી છોકરીઓ ભાઈ બને તો ઘરે મોકલી દેવાની અગર લેટ બેસાડવી હોય તો એ બોસની જિમ્મેદારી છે કે છોકરીને પછી ઘરે છોડવા કોઈ જાય કારણ કે છોકરીને ઘરે એકલી ના મુકાય એટલે આવી બધા પોઈન્ટો છે એટલે વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે સેક્સ્યુઅલ હેરાસમેન્ટના આ ડેફિનેશન છે એ સિવાય જે બીજું બધું થાય છે કે લેટ અસ સે પેલી આમ જ ઝઘડા થતો હોય જેમ ભાઈ બહેનના ઝઘડા થતો હોય એમ એવી રીતે છોકરા છોકરીના ઝઘડા થતો હોય લેડીઝ જેન્ટ્સના એટલે એમાં સેક્સ્યુઅલ હેરાસમેન્ટના વગર આવું બધું સેક્સ્યુઅલ રિલેટેડ માઇન્ડસેટ ન હોય ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એઝ અ લેડી આપણને ખબર પડે છે બાજુવાલાઓને બી ખબર પડી જાય કે આ કઈ રીતનો અગર લેટ અસ સે કે અગર માની લો કે મને કોઈકે કમેન્ટ આપી કે બેન આજે સારો શર્ટ પહેર્યો છે બેન આજે સારો શર્ટ પહેર્યો છે તું એને કોમ્પ્લિમેન્ટ તરીકે લો અને કોઈ કેવું કે હાઈ સ્વીટહાર્ટ તું બડે ડાર્લિંગ લગતી હો કરીને આમ આમ બધા આંખ આંખ મારે ને બધું આમ આમ કરે તો એને થોડું આડું અવળું કહેવાય હવે સામે વાળો કઈ રીતે લે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે અને સામે કયો બોલે છે એટલે આપણને એઝ અ લેડી ખબર પડી જ જાય કે પેલો શું કઈ રીતે સેક્સ્યુઅલી કહેવા માંગે છે કે ભાઈ બેન તમે આ સારો શર્ટ પહેર્યો છે એ કહેવા માંગે છે એટલે આપણે એઝ અ લેડી ખબર પડે પણ અગર હવે મારે માની લો કે પેલાને ફસાવો છે તો એના ઘરે ભલે કીધું હોય કે બેન આજે તમે શર્ટ સારો પહેર્યો છે પણ મારે ફસાવો તો કહું કે જો મને પેલું કરી રહ્યો છે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરી રહ્યો છે એટલે આ બધી ધીઝ આર ઓલ ફાઇન લાઇન્સ હવે આપણે સી અલ્ટિમેટલી આ લો એટલે ઘડાયા હતા આજે મારે ભાઈ બહેનોને બી કહ્યું છે કારણ કે ઘણી વાર મારા એવા કેસીસ આવે છે કે ભાઈ લો મિસયુઝ થાય તે 100% લો મિસયુઝ થાય છે પણ મેજોરિટી આ લો કોણ મિસયુઝ કરે છે બી કહી દો લેટ અસ સે કે હું મારા વકીલ પાસે ગઈ કે ભાઈ મને આ છોકરાએ ધક્કો માર્યો આ સેમ અગર હું સીઆઈ આની જ કેસની વાત કરું ભાઈ મને આ છોકરાએ ધક્કો માર્યો છે અને ભલે કે સેક્સ્યુઅલ નથી ભાઈ એવું કશું પણ મારી જોડે જે બી અદાવત હોય કે ઈગો બી ઘણી વાર હોય તો લોયર ખબર છે શું કે લોયર કે આપણે એને ફિટ કરી નાખીએ આપણે એની પર સેક્સ્યુઅલ કલમો માખીએ આપણે આમ કરીએ આપણે તેમ કરીએ બધું પેલીને સપના બતાવે ના તો કે જો ના તો તમારો કોઈ કેસ જ બનતો નથી કારણ કે અગર પેલા એ તમને ધક્કો માર્યો છે તો હેરાસમેન્ટનો કેસ બને અને હેરાસમેન્ટ એટલા ગુના બનતા નથી જેટલા સેક્સ્યુઅલ હેરાસમેન્ટના ગુના બને છે એટલે પેલી બિચારી જે લોયર પાસે ગઈ હોય એને તો આમે ઈગો હર્ટ થઈ ગયો હોય તો એને થાય કે લાઈ ને ભાઈ જે વકીલ કે બેન આપણે બધું કરી નાખશું તમે તો જીતી જ જશો બીજા બે ચાર એક્ઝામ્પલો આડાવલા નાખી દે એટલે પેલી બેન એમ થું થઈ જાય અને પેલો લોયર મોટી મોટી ફી ઇન કરી દે એવું જ થાય છે અને એટલે જે સારો લો બહેનોનો ફાયદા માટે જે બન્યો છે જેન્યુઅન ફાયદા માટે અને જેન્યુઅન હોય તો એ અનફોર્ચ્યુનેટલી મિસયુઝ થઈ ગયો અને મિસયુઝમાં હવે આટલા આપણે આપણી બહેનોએ જ આ બધું થેન્ક્સ ટુ ધ ડિયર લોયર્સ આપણી બહેનોએ હવે આ બધું ભોગવવું પડે છે કે જે આપણે જેન્યુઅન લેડી હશે કદાચ બની શકે કે જેન્યુઅન લેડી હશે એને કદાચ બીકોઝ ઓફ ધીસ સ્ટેટમેન્ટ એનું જેન્યુઅન કેસ હશે પણ હવે એ આડો લેશે કે ભાઈ ઇટ વોઝ અનવેલકમ બટ ઇટ વોઝ નોટ સેક્સ્યુઅલ ઇટ વોઝ જસ્ટ એન ઓલ્ટરકેશન એટલે નાનો ઝઘડો હતો સેક્સ્યુઅલ નહોતો હવે એ બહુ થિન લાઈન છે અગર હું કહું કે ભાઈ આ સેક્સ્યુઅલ હતી ને પેલો કે નથી તો હવે તમને પ્રૂવ કઈ રીતે કરો એ થિન લાઈન છે એટલે અનફોર્ચ્યુનેટલી એટલે જ હું કહું છું કે અનફોર્ચ્યુનેટલી આપણી જે લોયર પ્રજા છે એટલે મેં રિક્વેસ્ટ છે કે બધા લોયર સાંભળતા હોય તો પ્લીઝ સાંભળો કારણ કે એ લોકોના લીધે ડોમેસ્ટિક વાયલન્સનો આખો એક્ટ બી બગડી ગયો કારણ કે ડોમેસ્ટિક વાયલન્સ જે એક્ટ હતો એમાં ક્લિયર હતો એ બહુ જ સ્ટ્રોંગ એક્ટ હતો પણ લોયરોએ શું કર્યું બેન લોયરોએ લેટ અસ સે કે હું વહુ છું બરોબર એટલે હું છોક વહુ છું અને મને મારો હસબન્ડ હેરાન કરે છે તો હું લોયર પાસે જાઉં કે ભાઈ મારો હસબન્ડ હેરાન કરે છે તો લોયર કે બેન ડોમેસ્ટિક વાયલન્સ નાખી દે ને આપણે એના મમ્મીને એટલે સાસુને બી અંદર કરીએ આપણે સસરાને બી અંદર કરીએ તો જ પેલો ઠીક થશે એટલે પેલી વહુ ખુશ થઈ જાય લોયર બધા મોટા પૈસા હેઠી લે પછી અંદર લખે કમ્પ્લેન્ટમાં એફઆઈઆર થાય તેવું લખાવે કે ભાઈ સાસુએ બી મારી પણ બિચારાને ખબર ના હોય કે ભાઈ સાસુ તો બિચારી અપાહિજ છે યા સાસુ તો હોસ્પિટલમાં હતી એ ટાઈમે સાસુ તો આઉટ ઓફ ઇન્ડિયા હતી તો બી એવું બધું લખાવે એટલે આગળ જયારે કેસ ચાલે ત્યારે તો ખબર પડી જ જવાનું કે જુઠ્ઠો છે એટલે પછી અલ્ટિમેટલી જ્યુડિશિયરી કંટાળી ગઈ કે આ બધું તમે ખોટા ખોટા ડોમેસ્ટિક વાયલન્સ માડો છો હા હસબન્ડે કર્યું હશે એ માડો તમે
પણ તમે આખું ફેમિલી અંદર લો તો એ બધું ખોટી વાત છે. એટલે પછી ડોમેસ્ટિક વાળો જે સ્ટ્રોંગ લો હતો આખો વીક થઈ ગયો. સિમિલરલી આવી આવું થવાનું, અગર આ રીતે અગર આપણે કામ કરશું તો 100% આવી આવું થશે. એટલે મારો રિક્વેસ્ટ છે કે આપણા માટે જે જેન્યુઇન છે, જે સચ્ચાઈ છે, અગર આપણે એની પર રહીએ તો ઇટ ઇઝ આપણા બધા માટે ફાયદો છે. ના તો આપણે આખા એક મિનિટ આપણે આજે રિલેશનશો બગાડી રહ્યા છીએ. અગર લેટ અસ સે સ્ત્રી વગર પુરુષને નહીં ચાલે ને પુરુષ વગર સ્ત્રીને નહીં ચાલે, એક સત્ય છે બરોબર છે. ફોર અ હેલ્ધી સોસાયટી પછી તમે પેલું સ્ત્રી લેડીઝ લેડીઝ જેન્ટ્સ જેન્ટ્સ કરો તેમાં મારે અત્યારે પડવું નથી. પણ આપણે જે સારા રિલેશન્સ છે એને આપણે બગાડવાના ચૂલતા આપણે સુધારવાના છે. એટલે બધું ચીજ આપણે સેક્સ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું તો ઇટ ઇઝ નોટ ગુડ, મારે એવું કેવું છે. જી બિલકુલ રુઝનજી, અહીંયા આપે કહ્યું તે પ્રમાણે કે ઘણી થીન લાઈન છે. ક્યાંક આપણે અત્યારે હવે આ જે જજમેન્ટ આપ્યું છે હાઈકોર્ટે, ક્યાંક કહી શકાય કે ઘણા ઓછા આવા કેસીસ બનતા હોય છે, ઘણા ઓછા લોકોને અન્યાય થવાની અહીંયા શક્યતા છે, પણ ક્યાંક અન્યાય થશે. શું ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરી અને કોઈ એવી વ્યક્તિ હોય કે જેને ખરેખર આ ભોગવ્યું હોય એને વધારે ના ભોગવવું પડે આપણા કાયદાથી? ઓકે, હવે આપણે અગર લેટ અસ સે કે કોઈ જોડે સાચું સેક્સ્યુઅલ હેરાસમેન્ટ થયું છે, કારણ કે હું તો ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીઝમાં હું ઘણી કમિટીઝમાં છું, ગવર્નમેન્ટ બી છું, એડ્યુકેશનલમાં બી છું અને પ્રાઇવેટમાં બી છું, કમિટીની એક્સટર્નલ કમિટી મેમ્બર છે બરોબર છે. ઘણા કેસીસમાં મેં જોયું છે. હવે તમે સિમ્પલ એક બે એક્ઝામ્પલ આપો તો તમને આઈડિયા આવી જાય. એક કેસમાં એવું જોયું કે જેન્યુઇનલી પેલો ભાઈ પોર્નો જોય, આ બંને બાજુમાં પેલી બિચારી છોકરી કામ કરતી એટલે પેલો ભાઈ જોય એટલે પેલીનું તો ધ્યાન જાય જ. પેલો એવું ના કે મેં બતાવ્યું, પણ પેલી ને કેવું ઓડ લાગે, તમે કામ કરતો ને બાજુમાં કોઈ પોર્નો જોતો. એટલે પછી અમે કાઢ્યું ને બધું, એ આખો એની પર એક્શન લેવાયું. અને જે બીજા ભાઈ હતા એને તો આપણે શું કહેવાય, એને કઈ બદલી થઈ ગઈ ને એવું બધું થયું બરોબર છે. એટલે આ જેન્યુઇન કહેવાય. બીજો એક્ઝામ્પલ કે એક ભાઈ એવો આવી એક લેબનો કેસ છે કે એ બેન કે છે મને સર ખાસ કામ નથી આપતા, કારણ કે મને મને નાનું બતાવવા માંગે છે, મને પેલું કે તું ડફોડ છે ને તું કામચોર છે એવું બધું બતાવવા મને લેબના સેમ્પલ્સ આપતા નથી. હવે એ ભાઈએ પ્રૂફ ઓન રેકોર્ડ મૂક્યું કે ભાઈ એવું નથી, આ લેબના સેમ્પલ્સ હવે આ પર્ટિક્યુલર લેબમાં જેટલા હોય એટલા જ સેમ્પલ મોકલે ને બધા આવે નહીં તો કે થોડા ઘરેથી જોડી જોડીને મૂકવાનો છું. પછી ખબર પડી ઇન શોર્ટ કે એને એકચ્યુઅલી ઇટ વોઝ નોટ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ, ઇટ વોઝ વર્ક પ્લેસ ઇસ્યુઝ, બટ ઇટ ઇઝ નોટ કોલ્ડ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કે ભાઈ તમને સેક્સ્યુઅલી હેરાસ કરતા હતા. એટલે આ રીતે જ્યાં એટલે અગર સર ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી બેસે છે ત્યારે જોઈ છે આવું. અગર તમે આ પર્ટિક્યુલર જેના પર જજમેન્ટ આવ્યું એ કેસની વાત કરો તો સાચી વાત છે કે પેલા ભાઈએ બેનને ધક્કો માર્યો, જે બહુ ખોટી વાત કહેવાય બરોબર છે. એના પર એવું એવું રખાય, એ કલમો આવે છે કે તમે કોઈ બેનને ધક્કો મારો પાડી નાખો તો તમે એ કલમો વાપરો, તમે એવી કલમ સેક્સ્યુઅલ હેરાસમેન્ટની કલમો ના વાપરો. તો એ બેને પેલી એમને થયું કે શી, ઘણી વાર બહેનોને એ થાય કે લેટ મી પ્લે ધેટ વુમેન વુમેન કાર્ડ, પણ જે સત્ય છે સત્ય છે. ને આપણે એ સત્યને આઈ એમ વેરી હેપી કે કમિટીએ પ્રૂવ કર્યું બી કે હા ધક્કો માર્યો, લેબ લોક કરી, પણ ઇટ વોઝ નોટ સેક્સ્યુઅલ, ઇટ વોઝ ઓફિસ ડિસ્પ્યુટ. એટલે આ રીતે બહેનોએ બી જોવું જોઈએ કે તમે કોઈને બી આમ જ ઇલ્ઝામ ના કરો, કારણ કે ભાઈઓ બી પ્રતિષ્ઠિત હોય એટલે એ લોકોનું બી ફેમિલી હોય. આપણે એ બી લેટ અસ રિસ્પેક્ટ દેટ કે એ લોકોનું બી ફેમિલી છે, બધા જ કંઈ ખરાબ નથી. એટલે આ બધું બહેનોએ જોવાની જરૂર છે કે અગર તમને ઓફિસમાં કોઈ પ્રોબ્લેમ થાય છે, અગર તમને મેન્ટલ ટોર્ચર થાય છે, માની લો કે કામનો લોડ વધારે છે, હોઈ શકે કે ઓફિસમાં શું, બહુ ક્લિયર કરું છું કે ઓફિસમાં બધાને કામનો લોડ લાગતો હોય, તમારો બોસને બી પ્રેશર હોય ને પેલા કદાચ પ્યુનને બી પ્રેશર હોય બરોબર. એકવાર એ બી કહેજો પ્યુન તો રવિવારે રજા લઈ લેશે, કદાચ તમારી રજા નહીં થાય, તમે નહીં લો ને બોસ નહીં લે, એ બી તમને કહેજો. પણ તમે પ્રેશરને નામ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ના આપો. તમને અગર પ્રેશર થાય છે તો તમે છોડી દો, બીજો જોબ લઈ લો. એવું તો કઈ છે નહીં કે આ જ કંપનીમાં તમારી જિંદગી વિતાવવાની છે. એટલે એટલી બુદ્ધિ આપણામાં આવવું જોઈએ. એટલે મારી બહેનોને બી કેવું છે કે ડોન્ટ મિસયુઝ ધ લો, ને સામે ભાઈઓને બી કેવું છે કે બી કેરફુલ કે અગર તમે આડાયેલા તમે બચવાના નથી, એ બી તમને કહી દો. કારણ કે અગર તમે કોઈ છોકરીને ખાલી એકવાર તમે છોકરીને આમ કરશો તો છોકરી કમ્પ્લેન નથી કરવાની, ઇટ વિલ બિલ્ડઅપ. કારણ કે કેસીસમાં મેં જોયું કે બિલ્ડઅપ છે. મારી પાસે એવા એક કેસ આવ્યા નથી કે ખાલી પેલો છોકરીને આમ કરીને છોકરી આવી જાય કે હાય મને સેક્સ્યુઅલ હેરાસ કરી સેક્સ્યુઅલ હેરાસ કરી, એવું કોઈ કરતો નથી. ઇટ વિલ બિલ્ડઅપ ને એ ટ્રેલ લીવ્સ અ ટ્રેલ. અગર તમે એને બારગામ લઈ જાઓ છો, હોટલ લઈ જાઓ છો, જે બી કરો છો, ઇટ લીવ્સ અ ટ્રેલ. એટલે પકડાવવાના તો છો, છૂટવાના નથી. પણ યાર ધ પોઈન્ટ ઇઝ દેટ કે હાઉ ઇટ ઇઝ બીન પુટઅપ અને લોયરો કઈ રીતે પુટ કરે છે, એવું ઇમ્પોર્ટન્ટ. જી જી બિલકુલ રુઝનજી, અહીંયા કાયદાના મિસયુઝની જયારે વાત થઈ રહી છે, આપણે લોયરની જયારે વાત કરી ત્યારે હું અહીંયા એક બીજી વાત પર ધ્યાન દોરીશ અને આપની પ્રતિક્રિયા શું છે જાણવાનો પ્રયત્ન કરીશ. આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે સૌથી પહેલા મદદ પોલીસની લેવાતી હોય છે. ક્યાંક પોલીસ દ્વારા પણ ઘણી વખત આવા વલણ જોવા મળતા હોય છે, કેસને સ્ટ્રોંગ બનાવવાનું પ્રેશર હોય અથવા તો અન્ય કોઈ પરિબળો હોય, ઘણી બધી કલમો એડ કરવામાં આવતી હોય છે, તો ત્યાં પણ ક્યાંક અહીંયા મિસયુઝ થઈ રહ્યો છે એ બાબતે આપ શું કહેશો? હવે યસ ઇટ ડિપેન્ડ્સ. જાણે કે લેટ અસ સે
કયો વચ્ચે કોઈ કેસ તો ભૂલી ગઈ છું, પણ એનું એક્ઝામ્પલ ના લઈએ. કોઈ બી એક કેસ હોય એમાં એક કલમ ના લાગતી હોય, બે ત્રણ કલાકની કેટલી એક્ઝામ્પલ છે. ચલો આઈ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ છે કે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કર્યું એક કલમ, બીજી તમારી સાથે અશ્લીલ ચેન ચલા કર્યા હોય તો, એટલે બાય ડિફોલ્ટ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ચેન ચલા અશ્લીલ આવી જ જતા હોય, એટલે અશ્લીલ ચેન ચલા કર્યા તો બીજી કલમ. આ રીતે શું તમારી સાથે બે ત્રણ, પછી માની લો કે કંઈક આમાં મોકલ્યું, આ શું કહેવાય, મોબાઈલમાં કંઈક મોકલ્યું, તો એમાં સાયબર ક્રાઇમની કલમ બી લાગી શકે, એટલે એ કલમ, એટલે એનો બધી કલમો ભેગી કરે છે ટુ મેક ધ કેસ સ્ટ્રોંગર ઇન ટર્મ્સ ઓફ કે સામે વાળોને. કારણ કે જયારે તમારે જયારે પેલી સમજાવવા આવશે સજા, ત્યારે હરેક કલમમાં કઈ કઈ સજા છે એ કહેલે છે, કોઈમાં બે વર્ષ હશે, કોઈમાં ત્રણ વર્ષ હશે, કોઈમાં સાત વર્ષ યા પાંચ વર્ષ, જે બી હશે, તો એ બધાની એડ કરીને તમને સજા આવશે. તો ઇટ ઇઝ યા બધાને ઇટ ડિપેન્ડ, હવે તો જ્યુડિશિયરી પર ડિપેન્ડ છે કે તમારી એડ કરે છે કે બધાને સાયમલ્ટેનિયસલી ચલાવે છે. એટલે જયારે તમારે આ થાય છે ત્યારે ઓબ્વિયસલી તમારે જયારે કેસ સ્ટ્રોંગ કરવો હોય છે ત્યારે આ કલમો લગાડવાની જરૂરી છે. અને એટલા માટે બીજું કે અગર સામેવાળાએ આવી બધી નાલાયકી કરી છે તો એને પરફેક્ટ સજા થવી જોઈએ. અને એટલે ખાલી એક ઉલતા અમે બૂમ પાડીએ, અગર પોલીસ ઇન્વેસ્ટિગેશન એક જ કલમ લગાડે તો ઉલતા અમે જઈને કહીએ કે સાહેબ આ કેમ આ બધી કલમો કેમ તમે નહીં લગાડતા, વીક કેસ બનાવવા માટે. એટલા માટે એટલે કલમો તો વધારે લાગવી જ જોઈએ તો જ કેસ સ્ટ્રોંગ થાય, પણ જેન્યુઇન લાગવી જોઈએ. ધીસ ઇઝ વોટ આઈ ઓલવેઝ હેવ ટુ સે. હા પછી પણ અનફોર્ચ્યુનેટલી બેન તમે જે કહ્યું સારું કહ્યું, પણ અનફોર્ચ્યુનેટલી ઊંધું થાય છે. તમે આટલી બધી લાગતી નથી, ઇક્કી દુઃખી લાગે છે, અને પછી બીજી વધારવી પડે છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને બતાવીને કે સાહેબ આબી લાગે ને આબી લાગે. અને ફાઇનલી કલમો ફાઇનલી કલમ તો પછી કઈ કઈ લાગે તમારે લખવી પડે, પછી એ તો કોર્ટ એ નક્કી કરે કે ઓકે આટલી કલમો લાગે. પરંતુ રુઝાનજી આપણી કમનસીબી એ છે કે આપણા ત્યાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક એવા જયારે મહત્વના કેસો હોય કે જેનાથી દુનિયાને ખરેખર ઉદાહરણ મળે કે ના ભાઈ આપણા ત્યાં ન્યાય પર આજે પર આપણે ભરોસો રાખી શકીએ છીએ, એ જ કેસમાં આ પ્રકારની હરકતો થતી હોય છે. એટલા માટે આ વાત શું કહે છે બેન, તમારી વાત આમ સાચી ને આમ ના બી માનું. કારણ કે થોડા મોટા મોટા કેસ અત્યારે જગ્યા રામ રહીમ નો કેસ જુઓ બેન, ભયંકર પ્રેશર હતો, પણ તો બી એની જે કલમો લાગી, કારણ કે બે કેસ હતી તો બે અલગ કરાઈ, અને આઈ થિંક 20-20 વર્ષ નહીં 12-12 વર્ષ લાગી, બિલકુલ 10 કે 10-10 વર્ષ લાગી, બરોબર છે. અગર જજ ચાહતે તો બંને સાયમલ્ટેનિયસલી કરીને 10 વર્ષમાં પતાવત, પણ અત્યારે 20 વર્ષ થઈ છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે સી ડિપેન્ડ ટુ ધ જ્યુડિશિયરી. તમે જયારે કરપ્શનની વાત કરશો બે પોઈન્ટ આવે છે, એક કરપ્શન આઈ એગ્રી વિથ યુ, એટલે આમાં મારે કોઈ આર્ગ્યુ કરવું નથી, કારણ કે યુ આર રાઈટ, આઈ એમ વિથ યુ એન્ડ વી હેવ ટુ ફાઈટ ધેટ. પણ બીજું પોઈન્ટ એ છે કે આના સિવાય બી નોન કરપ્ટ બી આવે છે, એ લોકો પર ઉલતો વધારે પ્રેશર આવે છે, પણ તો બી દે આર સ્ટેન્ડિંગ ધેર ગ્રાઉન્ડ કે ના અમે આમાં આમાં જે અન્યાય થયો છે તે છોકરી આ છોકરા જેને બીજે અમારે ન્યાય આપવાનું છે ને અમારું જ્યુડિશિયરીનું એક કામ છે, અને એ રીતે એ લોકો આખું આખું જુએ છે. ત્રીજો હવે પોઈન્ટ કહું, ઘણા જ્યુડિશિયલ જજ જોડે વાત થાય તો હવે પ્રોબ્લેમ ક્યાં છે એ કહી દઉં. બે પ્રોબ્લેમ છે આમાં, સાંભળી લેજો ખાસ, કારણ કે મારે ઘણા આઈઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોલીસ વાળા જોડે બી વાત થાય. છોકરી જોડે અન્યાય થયો હોય, રેપ થયો હોય કે એ થયું હોય, પોલીસ ઓફિસર પરફેક્ટ ચાર્જશીટ કરે, પરફેક્ટ ઇન્વેસ્ટિગેશન હોય, સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હોય, એ બી જોડે જોડે કહી દઉં, પણ હવે છેલ્લી ઘડીએ જયારે કોર્ટમાં આખું બધું પેશ થતું હોય અને હોસ્ટાઇલ, એના મમ્મી પપ્પા જ હોસ્ટાઇલ થઈ જાય, એના જે વિટનેસીસ હોસ્ટાઇલ હોસ્ટાઇલ એટલે થાય, બે રીઝન હોસ્ટાઇલ થાય, એક તો ધાક ધમકી આપ્યો ઠીક છે આપણે લડી લઈશું, પણ પૈસાના લીધે બી હોસ્ટાઇલ થાય, કારણ કે પેલા બિચારા ગરીબ મા બાપ હોય યા જે હોય તો કે જો તારી જે પેલો અમીર હોય જેને રેપ કર્યું કે હેરાન કર્યું એ કે જો આવે તારી છોકરી મરી ગઈ છે, હવે તારી પાસે અમે આ પૈસા આપીએ તો તું ચૂપ બેસ ને તું એ કરતા, તો પેલા મા બાપ હવે વિચાર કે મારી છોકરી આંબી મરી ગઈ છે એટલે ચૂપ બેસીને પૈસા ખાઈ લે. એટલે જે ઇન્વેસ્ટિગેશન પરફેક્ટ કર્યું હોય માણસે એને ત્યાં હોસ્ટાઇલ થઈ જાય, એટલે એને બધું જ પ્રોબ્લેમ આવી જાય. એટલે એ બિચારો પોલીસ વાળો ઘણી વાર અમારી જોડે દુખી જાય છે કે બેન અમે તો પરફેક્ટ કામ કરીએ છીએ, બાકી જેનો કેસ છે ઝીલો પડી જાય છે. ચોથો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ચલો માની લો કે હવે ઇન્વેસ્ટિગેશનમાં થોડું લાપસી હોય, કારણ કે જજમાં કોઈ જજનો ફોલ્ટ જ નથી, કારણ કે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તમે જે કરપ્શનની વાત કરી છે, કરપ્શન બે લેવલ પર, જ્યુડિશિયરી લેવલ પર બી હોય, પોલીસ લેવલ પર બી હોય. અત્યારે આપણે જ્યુડિશિયરીની વાત ના કરીએ, અત્યારે આપણે પોલીસની વાત કરીએ, તો પોલીસ લેવલ પર જે કરપ્શન થઈ ગયું, જે સેટિંગ થઈ ગયું, એટલે કેસ બહુ જ લૂલો બને. લૂલો એટલે કોઈ એવિડન્સીસ ના હોય, કોઈ જ્યાં કે કયા ક્યાં થયું, કપડા અગર રેપ હોય તો કયા કપડા હતા, તે કશું જ ના હોય, બરોબર. એટલે લૂલું થયું હોય, હવે જયારે લૂલું થયું હોય ત્યારે જજ આપણને બધાને ખબર હોય, સાંભળવા વાળાને બી ખબર હોય કે ભાઈ આ રેપ થયો છે, પણ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પ્રૂફ ના હોય, એટલે જ્યુડિશિયરીએ સોરી બટ એક સ્લેંગ વાપરું, જખમરાઈને જ્યુડિશિયરીએ
કેવું પડે કે ભાઈ આ નિર્દોષ છે. જ્યુડિશિયરીને ઘણી વાર દુઃખ થાય છે કે યાર, પણ એ બિઝનેસ જ્યુડિશિયરી પછી કટાક્ષ બી મૂકે કે ભાઈ આ ઇન્વેસ્ટિગેશન જ વ્યવસ્થિત નથી થયું, એટલે અમારે આ કરવું પડે, કારણ કે આટલા પ્રૂફ તો હોવા જોઈએ ને નથી આવતા. એટલે વોટ આઈ એમ ટ્રાઈ ટુ સે કે અગર જ્યુડિશિયરીને વ્યવસ્થિત ન્યાય આપવો છે તો બી એની પાસે પેપર તો હોવા જોઈએ ને કે ભાઈ એ ન્યાય આપી શકે છોકરીને. એટલે આ રીતનું બી હોય છે. એટલે અત્યારે એટ ધ એન્ડ ઓફ ધ ડે અમે તમને અલગ અલગ એપ્રોચીસ આપી, અલગ અલગ વ્યૂઝ આપી અને અલગ અલગ પોઈન્ટ આપ્યા. એટલે આપણે બસ એમ કહીએ કે આ પોલીસ કરપ્ટ યા જ્યુડિશિયરી, એ ખોટી વાત છે. આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે ને આપણે જ્યાં જ્યાં, આઈ મીન વી હેવ ટુ પ્લગ ધોઝ લૂપહોલ્સ. મારે એટલું જ કેવું છે. જી અરુઝન, જે જયારે અન્ડરસ્ટેન્ડિંગ ની વાત છે ત્યારે અહીંયા ક્યાંક લાગી રહ્યું છે કે આ જે આખો મુદ્દો છે, આ જે આખી વાત આવી છે કે અણગમતો શારીરિક સંપર્ક એ જાતીય સતામણી નથી, તો આ પણ એક સમજની જ વાત છે. સી અમે આ બહુ ક્લિયર છે, મને આ જજમેન્ટ બહુ જ ગમ્યું છે, બરોબર છે. કારણ કે ઘણા હવે થયું તો શું કે આ બધું મેં ના કહું, એક તો ડોમેસ્ટિક વાયલન્સ લો આરે બગાડી, હવે આ બગાડવા ગયા હતા, ફિટ કર દેંગે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ને ફિટ કર દેંગે. એટલે છેલ્લે જ્યુડિશિયરી કંટાલી ગઈ અને કીધું કે ભાઈ તમે ડિફાઈન ડેફિનેશન તો જુઓ કે અલગ અલગ છે કે અત્યારે હું ચાલુ છું ને આ ભાઈ તમારા અહીંયા બાજુવાલા ભાઈએ ભૂલથી મને ધક્કો મારી દીધો, બરોબર છે. એ તે મને કેમ ધક્કો માર્યો ને તે મને રેપ કરીને મોલેસ્ટ કરી આ બી હું કહી શકું છું અગર મારે એને હેરાન કરવો હોય સામે વાળાને. તો ઇટ્સ લાઈક દેટ. પણ પેલો બિચારો સોરી બી કે બેન ભૂલથી ધક્કો માર્યો છે, એ સામે બીજી વાત કે પેલાના હાથે કરીને મને હેરાન કર્યું છે, તો હાથે કરીને આમ કરીને ધક્કો મારશે, સોરી 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 બેન. એટલે આપણને ખબર પડે છે, પણ હવે એક વાર આવું કરે તો આપણે એનું સોરી લેવું પડે. બે ચાર વાર થાય ત્યારે આપણે ખબર પડે કે ના ભાઈ આ તો સેક્સ્યુઅલ હેરાસમેન્ટ છે. એટલે આપણે એ એઝ અ બેન આપણે જોવું જરૂરી છે અને આપણે જોઈએ બી છીએ. બહેનો તો જોઈ છે, પછી આગળ કમિટીને એમાં બધા લોચાલાપસી થઈ જાય છે. જી બિલકુલ રુઝન છે. એટલે અહીંયા આપણા જે ઘણા બધા કાયદાઓ છે, ખાસ મહિલાઓને લગતા જે કાયદાઓ છે, અત્યારે આપણે જો વાત કરીએ તો અનેક કાયદાઓ પહેલેથી પણ છે અને અત્યારે પરિવર્તન પણ એમાં થતા જોવા મળી રહ્યું છે. શું કહેશો કે અહીંયા હવે કાયદાઓ બની ગયા છે મહિલાઓ માટે, ક્યાંક ઉપયોગ પણ થઈ રહ્યો છે અને સારું પરિણામ પણ આવી રહ્યું છે, પણ અહીંયા મિસયુઝ થતો અટકે એના માટે સમાજની જવાબદારી શું આવે છે? એક તો તમે જે સારું પરિણામ જો, મારા અંબેસા કેવું છે કે તમે પ્લીઝ તમારી જોડે કઈ બી થાય છે બોલો, અવાજ ઉઠાવો. હું તો કહું છું તમારી જોડે, તમને લાગે તમારી બાજુમાં ફ્રેન્ડ કે કોઈ બેન છે ને એની જોડે બી કોઈ હેરાન કરે છે તો તમે અવાજ ઉઠાવો, કશું ખોટું નથી એમાં, બરોબર. પણ સાચા પર અવાજ ઉઠાવજો, ખોટી ચીજો પર અવાજ ના ઉઠાવતા પ્લીઝ. હવે તમે જે કહો છો કે જે કાયદાઓ મિસયુઝ થાય છે, રાઈટ, મિસયુઝ મેં ફરી રિપીટ કરીશ કે અવાજ ઉઠાવો તાકી આપણે આ જે લોકો મિસયુઝ કરે, આપણને મિસયુઝ કરી રહ્યા છે બહેનોને, એક રોકાય. કારણ કે માની લો આજે કોઈ ભાઈએ બહેનને હેરાન કરી, આડું અવળું કર્યું, મોલેસ્ટ બોલેસ્ટ કર્યું, બરોબર છે. કાલ ઉઠીને અગર તમે ચૂપ બેઠા છો તો બીજી બેનને કરશે ને બીજી ત્રીજી બેનને કરશે. પણ અગર તમે અગર લેટર છે કોઈ કે તમારી જોડે હાર્ડલી એકવાર ભૂલથી ટચ થઈ ગયું, બીજી વાર નથી થયું ને તોય તમે એને હેરાન કરવા કહો કે ના આ ભાઈએ મને સેક્સ્યુઅલ હેરાસ કર્યું ના તે, તો એ ખોટું છે. એટલે તમે જયારે મિસયુઝ ની વાત કરો છો તો હું મિસયુઝ પોઈન્ટ ઓફ વ્યુ કહ્યું કે તમારું પોતાનું જે, કારણ કે ઇટ ઇઝ વેલ સેડ કે કોઈ બી બેન એવું ના કે મને ખોટું ખોટું ના કહે કે ભાઈ મને રેપ કરી છે, બરોબર છે. પણ હા, એવું બની શકે કે એ બેનને શું કહેવાય, આપણે કોઈક પ્રેશરમાં મુકાયું હોય કે ભાઈ તને અહીંથી પૈસા મળશે, યા ઘણી વાર બેન ને ભાઈ ની એક ટોલીઓ બનતી હોય જે ટ્રેપ કરે સામે વાળાને, કોઈક બુઢાને ટ્રેપ કરે. કારણ કે મારી પાસે બે ત્રણ કેસીસ છે, બરોબર. પણ હવે એ સામે મારો બીજો લુક છે, એ બી તમને કહી દઉં કે કોઈ બુઢાને ટ્રેપ કર્યો, હવે બુઢો ફસી ગયો, તો હવે આમાં બે પોઈન્ટ થશે ઇમ્પોર્ટન્ટ. એક સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અગર બુઢાને ટ્રેપ કર્યો છે અને હવે બુઢો ફસી ગયો છે તો આઈધર હી હેઝ ટુ કમ આઉટ ક્લીન એન્ડ ટેલ કે બોસ હું આમાં ફસ્યો છું. કારણ કે એ બુઢાને બી શરમ આવી જોઈએ કે તારા ઘરમાં બૈરા છોકરા હોય ને તું ટાઈમ પાસ કરવા નીકળ્યો, એટલે હવે તું ભોગવ. બીજો, એટલે આઈ એમ વેરી ઓનેસ્ટ ઓન ધેટ, કારણ કે અલ્ટિમેટલી તો તે બી તો ટાઈમ પાસ કર્યો જઈને ક્યાં નાચ છે પેલા, તું તો હાથ ધોવા ગયો તો તમે હવે ભોગવ તું. પણ બીજી વાત નહીં, એ આખી ટોલકીઓ જાણે, પણ ઓબ્વિયસલી એ ટોલકીઓ જયારે જાણે છે ત્યારે બધા કઈ રીતે ભોગવશે કે એનું બદનામ તો સરસ, કારણ કે ગામમાં તો ખબર પડશે. કારણ કે ભલે છોકરી તો પકડાઈ ગઈ, પેલી એની ગેંગ બી પકડાઈ ગઈ કે ભાઈ આ ટ્રેપ હતી, પણ આ ગામમાં તો નામ બગડ્યું ને કે ભાઈ આપણે આને આ ભાઈ ટાઈમ પાસ કરવા ગયા હતા, આ ઉંમર આ ભાઈને બીજા શોકો લાગ્યા હતા. એટલે આ જે રીતે મિસયુઝ એક રીતે સારું છે, એટલીસ્ટ બધા ઉઘાડા પડે છે. અને ઉઘાડા અગર બુઢો નહીં પડો, માની લે બુઢો ઉઘાડો નહીં પડ્યો કારણ કે એને પૈસા આપી દીધા,
તો બટ ના જતા પેલા લોકોની ઠેકડી હેકડી કે શું ઠેકડી ચાલી ગઈ ઇટ્સ ગુડ એઝ બિઝનેસ હવે આમાં મારે કેવું નથી કે લોકો બી બેઈમાનીથી તો બિઝનેસ ચલાવે છે અત્યારે તો જો મોટા મોટા બિઝનેસમેનો પેલી નોન શું કહેવાય બેંકોથી લોન લઈને ચૂકવતા નથી એટલે આપણે વી કેન બિલકુલ ઇઝ જસ્ટ અ પોઈન્ટ જી બિલકુલ તો દર્શક મિત્રો ખાસ કરી અને દિલ્હી હાઈકોર્ટે મહત્વનું સૂચન આપ્યું છે અને એ છે કે અણગમતો શારીરિક સંપર્ક એ જાતીય સતામણી નથી જો સમજીએ તો ઘણી મોટી વાત કહેવામાં આવી છે ખાસ કરી અને આપણા ત્યાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા કાયદાનું મિસયુઝ થતો હોય છે અને ખાસ કરી અને મહિલાઓની વાત કરવામાં આવે યુવતીઓની વાત કરવામાં આવે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આપણને ઘણી બધી જોવા મળતી હોય છે પરંતુ જો અહીંયા વાત કરીએ તો ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે અને બિલકુલ એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ અહીંયા સમજવું જોઈએ ક્યારે પણ કોઈ પણ દ્વારા કાયદાનો ખોટો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ અટકાવવું એ પણ આપણી જવાબદારી છે અને આપણે એ ઉપયોગ ન કરીએ જોવાની જવાબદારી પણ આપણી જ છે તો દર્શક મિત્રો અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા રૂઝાન ખંભાતા રૂઝાન સાહેબ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું ત્યાં સુધી આપસો રજા નમસ્કાર